છોટાઉદેપુર જિલ્લાના પાલસંદાના પીએચસી ખાતે રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ મળે તે માટે રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દરેક કર્મચારીઓને કોરોના વાયરસની રસી આપવા માટે સમગ્ર દેશમાં આજથી શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને રસીકરણ કરવા માટેના જિલ્લા કક્ષાનો શુભારંભ કાર્યક્રમ બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ગામે યોજાયો હતો. તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં પાલસંડા પીએસસી ખાતે રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો, જેથી પ્રથમ રસી તાલુકા આરોગ્ય અધિકારી નેહાબેન ભટ્ટ દ્વારા લઈ રસી સામે ચાલતી અફવાઓને ફગાવી હતી. તો આપણે મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવી કોરોના રસી આવી ગઈ છે અને તેનો રસીકરણ અભિયાનનો શુભારંભ આજથી કરી દેવામાં આવ્યો છે. તો આપણે આવ્યા છીએ પાલસંડા પીએસસી ઉપર કે જ્યાં રસીકરણ અભિયાનનું છોટાઉદેપુર તાલુકામાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ રસીકરણ અંગેની વધુ માહિતી મેળવવા માટે આપણે આવ્યા છીએ અહીંના ઇન્ચાર્જ ડૉક્ટર નેહાબેન ભટ્ટ પાસે. તો મેડમ શ્રી, આપ જણાવશો આ રસીકરણ અભ્યાસ વિશે ટૂંકમાં માહિતી આપશો, શું કેવી રીતના રસી છે, એમાં ઓબ્ઝર્વેશનમાં કેટલા સમય સુધી રહેવું પડે છે, પોતે રસી લીધી છે એની ઇફેક્ટો સાઈડ ઇફેક્ટ અંગે શું કહેશો આપ? આ એકચ્યુઅલી જે કોવિશિલ્ડ વેક્સિન આવી છે આપણી સ્વદેશી વેક્સિન છે અને બિલકુલ સેફ છે. હમણાં જ એમાં 0.5 ml ડોઝ આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ડોઝ આપવાનો છે અને 28 days અપાર્ટ આપવાનો છે. હમણાં જેમ કે મેં એક ડોઝ લીધો છે ફર્સ્ટ ડોઝ, અને પછી 28 days પછી આપણે સેકન્ડ ડોઝ લેવાનો છે, અને બે ડોઝ પછી આપણા 14 days પછી આની ઇમ્યુનિટી ડેવલપ થશે અને આ વેક્સિન આપણને 70% જેટલી ઇમ્યુનિટી આપણી એફિકેસી એની 70% છે અને ઇટ ઇઝ અ વેરી સેફ. રાઇટ નાઉ આઈ હેવ ટેકન દિસ ઇન્જેક્શન એન્ડ મને કોઈ જાતના તકલીફ કે એવું કંઈ લાગતા નથી, પણ માઇનોર સાઈડ ઇફેક્ટ હોય તો માઇનોર સાઈડ ઇફેક્ટ ફીવર આવી શકે, કાં તો પેઇન એટ ધ ઇન્જેક્શન સાઇટ એવું કંઈક થઈ શકે, બાકી એવા કોઈ સાઈડ ઇફેક્ટ્સ આના કોવિશિલ્ડના નથી. અચ્છા મેડમ, રસીકરણ લીધા પછી કોરોના થવાના ચાન્સીસ કેટલા ટકા? ઇમ્યુનિટી આની જે એફિકેસી છે એ 70% છે, તો 30% ચાન્સીસ હું કહી શકું કે 30%માં કોરોના થઈ શકે. એવું આપણે એવું ના કહી શકીએ કે 100% કોરોના ના જ થાય રસી લીધા, જેમ કે ઓરી અછબડાની પણ આપણે વેક્સિન લઈએ છીએ પછી બી થાય છે. જેમ કે સ્વાઇન ફ્લૂની વેક્સિન છે એમાં 60% એફિકેસી છે, અત્યારે જે આપણે વેક્સિન લીધી છે એની એફિકેસી 70% છે, 30%માં ચાન્સીસ છે. એટલે રસીકરણ આવ્યા પછી આપણે તારે અવેરનેસ લેવાનું છોડી દઈએ, જેમ કે માસ્ક ડિસ્ટન્સ એવું, એ અંગે આપ શું કહેશો? નહીં, એ તો આપણે જે આની ઇમ્યુનિટી જે ડેવલપ થાય છે એ ઇમ્યુનિટી આપણે જે ડેવલપ થાય છે 14 દિવસ બીજો ડોઝ લીધા પછી 14 દિવસ પછી ડેવલપ થાય છે. એટલે આપણો અત્યારે ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ 28 દિવસ પછી આવશે અને એના 14 દિવસ પછી ઇમ્યુનિટી ડેવલપ થશે. તો આપણે એવું ના કહી શકીએ કે ફ્રીમાં ફરી જઈએ કે ભાઈ આપણે માસ્ક ના લગાવીએ ને એ રીતનું નહીં ચાલે. સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે રહેવાનું છે, માસ્ક લગાવીને જ રાખવાનું છે, એ રીતનું જે બી છે હાઈ હેન્ડ સેનિટાઈઝ કરવાના જ છે. એટલે રસી લીધા પછી પણ જે ચોકસાઈ રાખવાની છે તે ચોકસાઈ બિલકુલ રાખવાની છે. તો આ હતા ડૉક્ટર નેહાબેન ભટ્ટ કે જેમની સાથે આપણે વાત કરી, જેઓએ રસીકરણ અભિયાન અંગેની રસી વિશેની વિસ્તૃત માહિતી આપી અને રસીકરણ એટલો છેલ્લો વિકલ્પ ન ગણાવી આગળના દિવસોમાં પણ પ્રજાજનોએ એકદમ નિશ્ચિંત થઈ જવું એક ભૂલ ભરેલું છે. તેઓએ સૂચન એવું કર્યું છે કે રસીકરણ થયા પછી પણ માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સની જે પણ અવેરનેસ સરકારશ્રીની જે ગાઈડલાઈન છે, જ્યાં સુધી સરકાર તરફથી છૂટ ના આપવામાં આવે ત્યાં સુધી એ તમામ ગાઈડલાઈનોનો ચુસ્તપણે આપણે અમલ કરવાનું હિતાવ છે. છોટાઉદેપુર લોકમત ન્યૂઝમાંથી તૌફિક શેખ.